આવા સપનાને સાકાર કરવા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 3 થી 11ના વિદ્યાર્થી મિત્રો દ્વારા કુલ 27 જેટલા રોબોટિક્સ મોડેલો વિદ્યાર્થીગણ માટે તેમજ વાલીગણ માટે ખુલ્લા રાખ્યા હતા. આ મોડેલ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી તુષાર પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન દુનિયાની વર્ષ 2050ની દુનિયા સાથે સરખાવી ચાલુ જીવનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લોકો માટે થાય તેવું સપન પૂરું પાડ્યું હતું. આથી શાળાના 70થી વધુ વિદ્યાર્થી મિત્રોએ મળી કુલ 27 મોડલ્સ બનાવ્યા હતા, જેમાં વૃદ્ધો માટે ઓટોમેટિક ડસ્ટબિન, લાઇફ ફાઇ, ઓટોમેટિક ડોર, લોક સેન્સર ઉપરાંત વાહન વ્યવહાર માટે સ્માર્ટ પાર્કિંગ ફેસિલિટી, સ્માર્ટ સ્ટીક, હોમ ઓટોમેશન, શિક્ષકો માટે વાયરલેસ નોટિસ બોર્ડ, પ્રીપેડ એન્જિન, મીટર, 3D પ્રિન્ટર, FM રેડિયો, બ્લૂટૂથ કંટ્રોલ, રેડિયો સિસ્ટમ જેવા ઉચ્ચ સ્તરીય રોબોટિક્સ મોડલ બનાવ્યા હતા. આ સફળ શ્રેય સ્વરૂપે આચાર્યશ્રી દ્વારા દરેક બાળકને તેમના મોડલ શાળાના પ્રાંગણમાં પ્રદર્શન રૂપે મૂકી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આવા અકલ્પનીય રોબોટિક્સ મોડલ માટે બાળકોને શાળામાંથી ઉપયોગી એવી તમામ જરૂરિયાત 24 કલાક પૂરી થાય તે રીતે વ્યવસ્થા કરી હતી અને શાળાના આગવા સપનાને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર, મેરા નામ તુષાર પરમાર હૈ. મેં ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ કા પ્રિન્સિપલ હું. આજ હમારે યહાં હમારે બચ્ચોને રોબોટિક્સ એક્ઝિબિશન ડિસ્પ્લે કિયા થા. પ્રશ્ન ઉઠતા હૈ કે રોબોટિક્સ ક્યું? આપ સબ જાનતે હૈ કે પિછલે 20-25 સાલો કે અંદર જો ટ્રાન્સફોર્મેશન્સ હુએ હૈ ઉસમે બહોત સે જો હમ એજ્યુકેશન અભી જો પઢાતે હૈ જો સબ્જેક્ટ પઢાતે હૈ જો કરિકુલમ હોતા હૈ ઉસમે બહોત સી જોબ્સ હૈ વો અવેલેબલ નહીં રહી હૈ. જો ફ્યુચર જનરેશન હૈ, ફ્યુચર જો હૈ વો ઇટ્સ અબાઉટ ધ મેકેનિકલ એન્ડ ધ રોબોટિક્સ. તો ઇસીલિયે હમને ઇસ સાલ સે હમારે સ્કૂલ મેં રોબોટિક્સ કે ક્લાસીસ સ્ટાર્ટ કિયે હૈ, જ્યાં બચ્ચે 3rd સ્ટાન્ડર્ડ સે લેકર 12th તક ઇસમે પાર્ટિસિપેટ કર સકતે હૈ. ઓર ઇન બચ્ચો કો એક મોકા મિલતા હૈ, ઓપોર્ચ્યુનિટી મિલતી હૈ કે જિનકો ઇન્ટરેસ્ટ હૈ સાયન્સ મેં વો કુછ નયા ઇનોવેટિવ ચીજ કર સકે. સર, કોન સે સ્ટાન્ડર્ડ મે બચ્ચો ને પાર્ટિસિપેટ કિયા થા ઓર ઇસસે ક્યા આઉટપુટ આપકો મિલેગા? સર, ઇસ એક્ઝિબિશન મેં 3rd સ્ટાન્ડર્ડ સે લેકર 11th સ્ટાન્ડર્ડ તક કે બચ્ચો ને પાર્ટિસિપેટ કિયા હૈ. જો બચ્ચે છોટે બચ્ચે હૈ 3rd કે, ઉન્હોને રોબોટિક્સ કે જો બેઝિક્સ હૈ કે કૈસે ચીજ કો હમ એસેમ્બલ કરતે હૈ, જૈસે કાર ડિઝાઇન કરની હૈ તો ઉસે એસેમ્બલી પાર્ટ્સ क्रेन डिज़ाइन करें, उसका असेंबलिंग पार्ट्स, तो वो असेंबलिंग सीखते हैं. फिर नेक्स्ट लेवल होता है कि वो उसको मोटर के द्वारा मूव करवाना, इलेक्ट्रिकल लेवल होता है, मैकेनिकल लेवल होता है, तो वो अलग अलग लेवल पे बच्चों ने सबने काम किया है. क्या मैसेज देना चाहेंगे आप दूसरे पेरेंट्स को जो इस तरह की बात नहीं अपने लिए कर पाते हैं? हाँ, जब हमने रोबोटिक्स स्टार्ट किया तो प्रश्न ये आता है कि इससे क्या फ़ायदा होगा, बच्चे के मार्क्स बढ़ेंगे कि नहीं बढ़ेंगे. लेकिन मैं पेरेंट्स को ये मैसेज देना चाहता हूँ कि ये जो फील्ड है वो आने वाला फील्ड है, जो शायद करिकुलम के बाहर की चीज़ें हम करवा रहे हैं बच्चों को.